સુરતમાં ભગવાન સ્વામિનારાયણના પાઘડી દર્શન ભાઈ બીજના દિવસે હજારો ભક્તો આ દર્શન કર્યા. પારસી પરિવાર પાસે છે ભગવાનની પાઘડી. 1881 માં ભગવાન સ્વામિનારાયણ સુરત આવ્યા હતા. અરદેશર કોટવાલના ઘરે ભગવાન રોકાયા હતા ને નવાબી શાસનમાં સુરતના કોટવાલ હતા અરદેશર. વિદાય સમયે ભગવાને આશીર્વાદના રૂપમાં તેમને પાઘડી આપી હતી. પાઘડી અને નારિયેળના દર્શન હજારો લોકોએ કર્યા. ભગવાન સ્વામિનારાયણની પાઘડીના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા છે. આખા વર્ષમાં ભાઈ બીજના દિવસે જ આ દર્શન કરાવવામાં આવે છે કે અન્ય દિવસોમાં પણ, અને તેનું ખાસ મહત્વ શું? ભગવાન સ્વામિનારાયણની વાતો, તેમની બાબતો, તેમના નિયમો, તમામનું અનેરું મહત્ત્વ છે અને તેમના જે અનુયાયીઓ છે તેને ચુસ્તપણે પાલન કરતા હોય છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે 1881માં જ્યારે સ્વામિનારાયણ ભગવાન સુરતની મુલાકાત આવે ત્યારે અહીંના પોલીસ કમિશનર, તે સમયના નવાબના સમયના જે પોલીસ કમિશનર હતા કોટવાલ સાહેબ, અધ્યક્ષ કોટવાલ, તેમને આ પાઘડી, આ ભેટ આપવામાં આવી હતી. પહેલાં તો હું આપણે પાઘડીના દર્શન કરાવીશ. ખૂબ સુંદર પાઘડી છે. ભગવાન સ્વામિનારાયણ જે પાઘડી પહેરતા હતા, જે પાક પહેરતા હતા, તે જ પાક આપ અત્યારે જોઈ રહ્યા છો. તેની બાજુમાં એક શ્રીફળ મૂકવામાં આવ્યું છે. આ શ્રીફળ અધ્યક્ષ કોટવાળ સાહેબને સ્વામિનારાયણ ભગવાન દ્વારા આપવામાં આવ્યું હતું. જે અધ્યક્ષ કોટવાળ છે તે સુરતના પોલીસ કમિશનર તે સમયના નવાબના સમયના હતા અને તેમનો એવો એક દબદબો હતો કે સુરતની અંદર ચોર ચક્કા કે લૂંટારૂઓ આવતા નહોતા. તેમના નામથી ડરતા હતા. તેમના નામનો એટલો ખોફ હતો કે સુરતમાં ચોરી ચકારી કે એવી કોઈ ઘટનાઓ થતી નહોતી. પરંતુ જ્યારે સ્વામિનારાયણ ભગવાન 1881માં સુરત આવ્યા અને જે રુસ્તમનગર, રુસ્તમપુરા, જે જૂનું રુસ્તમપુરા છે ત્યાં ઘડી તેઓ રોકાયા હતા અને રોકાયા ત્યારે અધ્યક્ષ કોટવાલના ઘરે રોકાયા હતા. જો કે જો અધ્યક્ષ કોટવાલનો ફોટો પણ અહીં મૂકવામાં આવ્યો છે. અને અધ્યક્ષ કોટવાલ જ્યારે વિદાય આપતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ભગવાન, હું તમારી આ જીવન પૂજા કરવા માગુ છું, તમારી શ્રદ્ધા મારા દિલમાં છે. તો તેના જવાબમાં અધ્યક્ષ કોટવાલના માથા પર સ્વામિનારાયણ ભગવાને જે પોતે પાગ પહેરી હતી, આ પાગ તેમને આપી હતી, તેમના માથા પર પહેરાવી હતી. હું આપણે લોકોના દ્રશ્યો પણ બતાવીશ જે પ્રકારે લોકો અત્યારે આ પાગના દર્શન કરવા માટે આવ્યા છે. વાત જો કરવામાં આવે તો ભાઈ બીજના દિવસે જ આ દર્શનનો લાવો લોકોને મળતો હોય છે. આ પાગ આમ જે પારસી પરિવાર છે, પારસી પરિવારના ઘરમાં તો હોય જ છે, પરંતુ આજનો દિવસ એવો હોય છે કે તમામ લોકો જે અલગ અલગ સંપ્રદાયના છે, સ્વામિનારાયણ સંપ્રદાયના છે, તે આ પાગના દર્શન કરીને, પાગના વંદન કરીને પોતાને ધન્ય અનુભવતા હોય છે. જે પરિવાર આ પાગને અત્યારે સાચવી રહ્યો છે, જેમની પાસે આ પાગ છે, તેવા પરિવારના લોકો આપણી સાથે, તેમની સાથે વાત કરીએ. સર, કેટલા પોતાને ખુશ નસીબ સમજો છો કે સ્વામિનારાયણ ભગવાનની પાગ તમારી પાસે છે? ખરેખર અમે અમારી જાતને ખુશનસીબ સમજીએ કે એવા પરિવારમાં જન્મ થયો છે. આજે 7મી પેઢી મારો છોકરો છે અને આ અમારે ત્યાં મહારાજની કૃપા છે કે પાગ અને શ્રીફળ અમે વર્ષોથી અમારી સાથે રાખ્યા છે અને લોકોને દર્શનનો લાભ આપીએ છીએ. દરેકને હું કહું છું કે તમે એમ કહો છો કે અમે પાગને સાચવીએ છીએ અને આ સેવા કે પાગ અમને સાચવે છે, અમે એવું માનીએ છીએ. આજે એ અમને આસ્થા છે અને અમને એમ પર વિશ્વાસ છે કે વંશ પરંપરા અમારે ત્યાં જલવાયેલી રહે અને મહારાજના આશીર્વાદ અમારા પર ઉતરે. આ પાક બહુમૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય ગણી શકાય નહીં, કારણ કે સ્વામિનારાયણ ભગવાન જાતે આ ધારણ કરેલી હતી. તો એવું પણ બન્યું હશે કેટલાક લોકો તમારી પાસે માંગવા આવ્યા હશે કે આ પાક અમને આપો, બદલામાં કંઈક કહ્યું 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 પણ હશે. તમારું એ વાત જ્યારે તમારી પાસે આવી, તમારું શું રિએક્શન હતું, તમે શું કહ્યું લોકોને? અમે કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી કે અમને આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય અને આનું મૂલ્ય પૈસામાં કોઈ દિવસ થઈ નહીં શકે. આ એક ભેટ આપેલી શ્રીજી મહારાજ હસ્તકની ભેટ છે જે અમારા પરિવાર પાસે છે અને અમે ગર્વ અનુભવીએ છીએ કે એવા પરિવારમાં અમે જલવેલી છે, જલવાયેલી રહે એવી અમે આશા રાખીએ છીએ. તો આ વાડિયા પરિવાર છે, 7મી પેઢી છે જે આ પાગ સાચવી રહ્યું છે. લોકો દર્શન માટે આવ્યા છે. આપણે લોકોના પણ દર્શ્યો આપણે બતાવો કે લોકો કેટલી સંખ્યા, મોટી સંખ્યામાં અહીં આવ્યા છે અને આ તમામ વ્યવસ્થા પારસી પરિવાર દ્વારા કરવામાં આવતી હોય છે અને પારસી પરિવાર આ તમામ વ્યવસ્થા કરતો છે. મહિલાઓ મોટી સંખ્યામાં દર્શન માટે આવી છે. પૂછે એમને, બેન કેવું લાગી રહ્યું છે ભગવાન સ્વામિનારાયણની પાગને દર્શન કરીને? શાંતિ શાંતિ લાગે છે મહારાજના દર્શન કરીને. કેવું લાગે છે કારણ કે ભગવાન સ્વામિનારાયણની પાઘડી પ્રત્યે એટલે ખૂબ નસીબદાર છે કે અમને દર્શન થાય છે અત્યારે.
સ્વામિનારાયણ ભગવાનની પાગના દર્શન કરવાના તેની સેવાનો લાવો આપને મળે છે, શું કહેશો? હું અહીંયા છેલ્લે 21 વર્ષથી દર્શનાર્થે આવું છું અને અહીંયાની રહેવાસી પણ છું અને મને નાના હતા ત્યારથી દિવાળીનો એટલો શોખ કે ભાઈ બીજ ક્યારે આવે ને અમે લોકો દર્શન માનો સેવા લોકોને ક્યારે આપીએ. અહીંયા હજારોની સંખ્યામાં લોકો ઉમટી આવે છે દર્શન માટે અને આ 194 વર્ષ આ પાગને થયા છે અને 7મી પેઢી છે. સ્વાભાવિક છે કે જે પાક છે તે 1881 માં આપવામાં આવી હતી અને તેનું રૂપ પણ એવું ને એવું જ છે, જોતાની સાથે જ કોઈને પણ મંત્ર મુક્ત કરી નાખે તેવી પાક છે. શ્રીફળ મૂકવામાં આવ્યું છે અને પારસી પરિવાર કદાચ પોતાની ક્રિયા અથવા તો પોતાના ધર્મની વસ્તુ ભૂલી જતો હોય પરંતુ સ્વામિનારાયણ ભગવાનની આરતી, તેમની પૂજા અને તેમની જે વ્યવસ્થા છે તે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ખોરવાઈ નથી અને તે યથાવત રહી છે. એટલે એક ઉત્તમ બાબત છે કે સ્વામિનારાયણ ભગવાનની જે આસ્થા છે, જે તેમની શક્તિ છે તેને આ પારસી પરિવારે યથાવત રાખી છે અને તેનો દર્શનનો લાભ પણ જે દર્શનાર્થીઓ છે, જે લોકો છે તેમને મળી રહ્યો છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર તેજસ. તો જે રીતે સુરતમાં હજારો લોકો ઉમટ્યા છે પારસી પરિવાર પાસે છે ભગવાનની પાઘડી છે તેના દર્શન માટે ને આખા વર્ષમાં તે એક જ વખત આ રીતે બહાર લાવવામાં આવે છે આ પરિવાર દ્વારા ભાઈ બીજના દિવસે અને તેના દર્શન માટે હજારો પારસીઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ઉમટી પડે છે.